कोरोना काल में धरतीपुत्रों ने पड़िया ऊपर पाटू जेवी स्थिति थई छे, कारण के आगामी 3 दिवस माटे मावठानी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। महत्वनी वात ए छे कि वेस्टर्न डिस्टर्बन्स ने लईने मावठू थवानी संभावना हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे, ने जेने लईने વિગતસર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે આજે 30મી નવેમ્બર છે ને, આજથી 3 દિવસ એટલે કે 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ખેડૂતોને પાક સલામત રીતના સ્થળે ખસેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વધુ જાણકારી માટે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા ભૂમિત જાની। જી ભૂમિત, જણાવશો ખેડૂતોને અત્યારે કહી શકાય કે બેવડો માર પડી રહ્યો છે, એક બાજુ કોરોના કાળ છે, બીજી બાજુ માવઠાની મુસીબત છે, રવિ પાકને નુકસાનની પણ શક્યતા છે, 3 દિવસ આગાહી કરવામાં આવી છે, શું છે વધુ જાણકારી? જે પ્રકારે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આગામી 3 દિવસ માટે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક જે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને આગાહી આવી છે તેને લઈને ખેડૂતોએ ફરીથી ચિંતાતુર બન્યા છે। પરંતુ જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ હાલ અત્યારે સ્થિતિ જો જોવામાં આવે તો એ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આગાહી ચોક્કસથી છે, પરંતુ હાલ જે વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણ એ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે। આ સાથે જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જરૂરથી ચિંતાનું મોજું એકવાર ફરી વળ્યું છે, કારણ કે થોડા સમય પહેલા જ એક વખત માવઠાની શક્યતાઓ હતી અને ત્યારે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો, તેના કારણે ઉભા પાકને, ખાસ કરીને રવિ પાકને, શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું હતું। પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર સ્થિતિ એ સામાન્ય હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે 3 દિવસ, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસે, સાથે જ માવઠું થાય તેવી ચોક્કસપણે શક્યતાઓ સેવામાં આવી રહી છે અને ખેડૂતો માટે એક પ્રકારે જો આ માવઠું થાય છે તો નુકસાની જાય તેવી ચોક્કસથી શક્યતાઓ છે। બીજી તરફ જ્યારે સરકાર એ સહાયની વાત કરતી હોય ત્યારે હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોને માવઠાને લઈને જે પાકને નુકસાન ગયું હતું તેની સહાય નથી મળી, એટલે હવે જો ફરીથી ક્યાંક ને ક્યાંક કહેવાય કે જો વરસાદ વરસે છે, માવઠું થાય છે, તો ખેડૂતો માટે પડ્યા પણ પાટું જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે। ખેડૂતો પણ હવે એક કહેવાય કે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કે હવે આ માવઠું ના થાય, કારણ કે બીજની વાત હોય, બિયારણની વાત હોય, દવાની વાત હોય, તેના પર મોટા પાયે ખર્ચો કરતા હોય છે અને ત્યારબાદ જો ફરીથી માવઠું થાય તો સમગ્ર પાક એ નિષ્ફળ જવાની ભીતિ પણ હોય છે અને તેના કારણે ફરીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું એ ચોક્કસથી ફરી વળ્યું છે। પરંતુ હાલ મેં કહ્યું તેમ કે રાજકોટ અને આ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખું છે, એટલે અહીંના ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક એક રાહતનો શ્વાસ જરૂરથી જોવા મળી રહ્યો છે। જી જી ભૂમિત, આપનો આભાર। તો ખાસ કરીને વાત કરવામાં આવી ધરતીપુત્રોની, તો ધરતીપુત્રો માટે આ માઠા સમાચાર છે કે આગામી 3 દિવસ, આજથી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ઠંડીનું વોકથ્રુ મારી દેવું છું।